नमस्कार दर्शक मित्रों, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 16 માર્ચ, જોઈએ આજના સમાચાર. ભુજ નગરપાલિકા પાણીની સમસ્યા હલ કરવા કાર્યરત છે. શનિવારે શિવકૃપા નગરના નવા ટાંકા અને પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થશે. ભુજ નગરપાલિકા પાણીની સુચારુ વ્યવસ્થા કરવા માટે કાર્ય કરી રહી છે. તે અનુસંધાને શિવકૃપા નગર મધ્યે બનાવેલ પાણીના ટાંકાનું 19 તારીખે શનિવારે વિધાનસભાના અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે લોકાર્પણ કરાશે. સાથે સાથે પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે. સમગ્ર બાબતે નગરપતિ ઘનશ્યામ ઠક્કરે વાત કરી. આપના માધ્યમ દ્વારા પહેલી વાર જાહેરાત કરું છું કે 19 તારીખે શનિવારે 3-4 દિવસ પછી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભુજ વિભાગના ધારાસભ્ય આદરણીય નીમાબેન આચાર્યના હસ્તે શિવકૃપા ટાંકાનું અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. ભુજિયા પાસે જે પમ્પિંગ સ્ટેશન નવું બનાવ્યું છે એનું પણ અમે લોકાર્પણ કરવા જઈએ છીએ. અને શિવકૃપાનગરનો ટાંકો અમે કમ્પ્લીટલી ચેક કરી લીધો છે. હિલ ગાર્ડનના ટાંકા ઉપર ગઈકાલે અમે વિઝિટ કરી લીધી છે અને 2 દિવસમાં અમારી પાસે જેવો પાણીનો જથ્થો વધશે તો હિલ ગાર્ડન પણ ભરવાનું ચાલુ કરી દઈશું. હિલ ગાર્ડનનો ટાંકાનું કામ કમ્પ્લીટ પૂરું છે અને એને ચેક કરવું જરૂરી છે. એટલે હિલગાર્ડનો ટાંકો પણ આવતા અઠવાડિયે અમે થોડું થોડું પાણી ભરવાનું ચાલુ કરશું, પણ એનો લોકાર્પણને થોડોક સમય લાગશે. પાણીનો નવો ટાંકો લોકાર્પણ કરાતા પાણીની સમસ્યા હલ થશે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.